વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 20 મારું પ્રિય ગુજરાત વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સુરખાબ. તો અહીંયા સુરખાબનું ચિત્ર આપેલું છે, પક્ષીનું તમે જોઈ શકો છો. જોયું ને? હા, તો જોઈએ. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો વિદ્યાર્થી મિત્રો, સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તે દર વર્ષે પરદેશથી ગુજરાતમાં આવે છે. કચ્છનું અબડાસા એટલે મોટું સુરખાબ નગર. પરદેશથી આવતા પક્ષીઓ યાયાવર પક્ષીઓ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સુરખાબ છે પક્ષી, એ દર વર્ષે પરદેશથી ગુજરાતમાં આવે છે. અને કચ્છનું અબડાસા એ શાનાથી ઓળખાય છે? તો સુરખાબ નગર. અને પરદેશથી આવતા પક્ષીઓ એમને શું કહેવાય છે? તો યાયાવર પક્ષીઓ કહેવાય છે. હવે આગળ જોઈએ કચ્છનું નાનું રણ. આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું 1/2થી વધુ મીઠું કચ્છના નાના રણમાં પાકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મીઠું ખાઈએ છીએ ને, એ મીઠું આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું 1/2થી વધુ મીઠું ક્યાં પાકે છે? તો કચ્છના નાના રણમાં પાકે છે. હવે આગળ જોઈએ કંડલા બંદર. કચ્છના અખાતમાં આવેલું આ બંદર ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે. અહીંથી દેશ વિદેશમાં વેપાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કંડલા બંદર એ કચ્છના અખાતમાં આવેલું ગુજરાતનું સૌથી મોટું બંદર છે. અને ભારતનું કયા ક્રમનું? તો બીજા ક્રમનું બંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બંદરેથી દેશ વિદેશમાં વેપાર થાય છે. તો હવે આગળ જોઈએ પિરોટન ટાપુ. તે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલો છે. અહીં જળચર જીવોનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પિરોટન ટાપુ છે એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો જામનગર જિલ્લામાં આવેલો છે. અને અહીં જળચર જીવોનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બગીચો છે. અહીં સ્ટારફિશ એટલે કે તારા માછલી, જેલીફિશ એટલે કે છત્રીક, ડોલ્ફિન અને શું કહેવું છે કે સુસ અને માછલી તેમજ જળકુકડી જેવા જાત જાતના પ્રાણીઓ, કરચલા અને ઓક્ટોપસ એટલે કે અષ્ટબાહુ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ સિંહ. તે એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિંહ તમને ક્યાં જોવા મળે? તો એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં. અહીંનું જંગલ આખા એશિયાના સિંહો માટેનું એકમાત્ર આશ્રય સ્થાન છે. તો આ જે ગીરનું જંગલ છે એ આખા એશિયાના જે સિંહો છે એમના માટેનું એકમાત્ર આશ્રય સ્થાન છે. ગીર સિંહો માટેનું અભયારણ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે ગિરનાર. તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તો વિદ્યાર્થી મિત્રો, ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તેનું શિખર ગોરખનાથ એ પણ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. અને આ ગોરખનાથ શિખરની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો 1170 મીટર છે. અહીંયા આપણે ચિત્રમાં આ ગિરનાર જોઈ શકીએ છીએ. જો અહીંથી અહીંયા પગથિયા છે ચડવાના, જોયો ને આ ચિત્ર તમે? તો હા, હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના અન્ય પર્વતો. ગુજરાતમાં પંચમહાલમાં પાવાગઢ, બનાસકાંઠામાં આરાસુર અને જેસોર, ડાંગ જિલ્લામાં સાપુતારા અને ભાવનગર જિલ્લામાં શેત્રુંજો પર્વત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગુજરાતના અન્ય પર્વતો. સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. હવે આગળ જોઈએ તો ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ. ગુજરાતના દરિયા કિનારે વેળાવળ મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ એટલે માછલીનો જે ઉદ્યોગ હોય એ ગુજરાતના દરિયા કિનારે વેળાવળ મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જહાજ ભાંગવાનો ઉદ્યોગ.
તો આ જહાજ ભાંગવાનો ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં અલંગ બંદરે જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ ક્યાં ચાલે છે? તો ભાવનગર જિલ્લામાં અલંગ બંદરે. હવે આગળ જોઈએ સરદાર સરોવર યોજના. તો નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠમાં શીખી ગયા કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ, તો અહીંયા તમને ખબર જ હશે, નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે. આ નદી પર નવાગામ ખાતે સરદાર સરોવર યોજના તૈયાર કરવામાં આવી છે. તો આ નર્મદા નદી પર નવાગામ ખાતે કઈ યોજના તૈયાર કરવામાં આવી છે? તો સરદાર સરોવર યોજના. અહીંથી સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. તો આ સરદાર સરોવર યોજનાથી સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારો એટલે કે કેટલાક ગામડાઓમાં પણ પાણી પહોંચાડવામાં આવે છે. નવાગામ બંધથી વીજળી પણ પેદા થાય છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી કહેવાય છે. તો એમ પૂછાય કે ગુજરાતની જીવાદોરી કઈ નદી કહેવાય છે, કઈ યોજના કહેવાય? તો શું લખીશું આપણે? નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી કહેવાય છે. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું પાટનગર. તો ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. હવે આગળ જોઈએ તો તે ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. અને બીજું શું? તો ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગાંધીનગરનું ચિત્ર આપેલું છે. એમાં જુઓ, વૃક્ષો જ દેખાય છે, લીલી હરિયાળી દેખાય, જોઈએ ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ નળ સરોવર. તે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓની વચ્ચે આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નળ સરોવર એ કયા બે જિલ્લાઓની વચ્ચે આવેલું છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગર. તે પક્ષી અભયારણ્ય છે. શિયાળો શરૂ થતા જ પરદેશોમાંથી અહીં જાત જાતના અનેક પક્ષીઓ આવે છે. વિદ્યાર્થી મિત્રો, શિયાળો શરૂ થાય ત્યારથી જ પરદેશમાંથી આ નળ સરોવરે જાત જાતના એટલે કે જુદા જુદા પક્ષીઓ આવે છે. આ પક્ષીઓને જોવા ઘણા પ્રવાસીઓ અહીં સહેલગાહે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા લોકો આ નળ સરોવરે પક્ષીઓને જોવા માટે પ્રવાસમાં જાય છે અને મજા લે છે. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે નળ સરોવર છે અને પક્ષીઓ પણ તમને જોવા મળે છે, જોયું ને? હા. હવે આગળ જોઈએ મોટેરાનું સૂર્ય મંદિર. તે મહેસાણા જિલ્લાના મોટેરા ગામમાં આવેલું છે. મોટેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, મહેસાણા જિલ્લાના મોટેરા ગામમાં આવેલું છે. 11મી સદી દરમિયાન પાટણના સોલંકી રાજા ભીમદેવે આ ભવ્ય અને કલાત્મક મંદિર બંધાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, કઈ સદીમાં મોટેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું? તો 11મી સદી. અને કોણે? તો પાટણના સોલંકી રાજા ભીમદેવે બંધાવ્યું હતું. આજે તે ભગ્ન અવસ્થામાં છે. આ સૂર્ય મંદિર તેના કલાત્મક સ્થાપત્ય અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. એટલે કે આ સૂર્ય મંદિર તેની જે કોતરણી છે એને કલાત્મક સ્થાપત્ય અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો સૂર્ય મંદિરનું ચિત્ર જોઈ શકો છો. તો જુઓ, જોયું ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થયો. હવે આપણે સ્વાધ્યાય જોઈશું પાઠનું. તો સ્વાધ્યાય નીચે પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપે છે અને 4 એના ઓપ્શન એટલે કે વિકલ્પો આપ્યા છે. એમાંથી જે સાચો હોય એનો ક્રમ આપણે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ, નંબર 1, ગુજરાતમાં સુરખાબનગર ક્યાં આવેલું છે? તો આપણે આગળ જોઈ ગયા શું આવશે આ 4 ઓપ્શનમાંથી. તો અબડાસામાં. તો આપણે શું લખીશું બોક્સમાં? ઓપ્શન એ. હવે જોઈએ નંબર 2, ગુજરાતના કયા જંગલમાં સિંહ જોવા મળે છે?
તો વિદ્યાર્થી મિત્રો, કયા જંગલમાં ગીરના, આરાસુરના, ડાંગના, શામળાજીના, તો આ ચારમાંથી શું આવશે? તો ગીરના જંગલમાં. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન એ. હવે જોઈએ 3 નંબર, ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર કયું છે? તો કંડલા, વેરાવળ, માંગરોળ, કોડીનાર. તો આ ચારમાંથી શું આવે? વેરાવળ. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન બી. હવે જોઈએ 4, ભાવનગર જિલ્લાના અલંગ બંદરે કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો સિમેન્ટનો, રાસાયણિક ખાતરનો, જહાજ બાંધકામનો કે જહાજ ભાંગવાનો? તો વિદ્યાર્થી મિત્રો, આ ચારમાંથી કયો ઓપ્શન આવશે? જહાજ ભાંગવાનો. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. 5, ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? આપણે આગળ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે? ગાંધીનગર. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન એ. હવે જોઈએ 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. આપણને કૌંસમાં 2 ઓપ્શન આપેલા છે, 2 શબ્દો, એમાંથી જે સાચો શબ્દ હોય આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. તો જોઈએ 1, પિરોટન ટાપુ ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે? તો સુરેન્દ્રનગર કે જામનગર જિલ્લો? તો કયો જિલ્લો આવશે વિદ્યાર્થી મિત્રો? જામનગર. તો આપણે ખાલી જગ્યામાં શું લખીએ? જામનગર. હવે જોઈએ 2, ગુજરાતનું એકમાત્ર ગીરીમથક ખાલી જગ્યા છે? તો કયું આવશે? સાપુતારા કે આબુ? તો આપણે આગળ શીખી ગયા શું આવશે? સાપુતારા. તો આપણે ખાલી જગ્યામાં લખીશું સાપુતારા. 3, સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર તૈયાર કરવામાં આવી છે? તો નર્મદા નદી પર કે તાપી નદી પર? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? નર્મદા નદી. તો આપણે ખાલી જગ્યામાં લખીશું નર્મદા. 4, ગુજરાતના ખાલી જગ્યા સરોવરમાં શિયાળો શરૂ થતા જાત જાતના વિદેશી પક્ષીઓ આવે છે? તો કયા સરોવરમાં? સુરસાગર સરોવર કે નર સરોવર? તો શું આવશે? આપણે આગળ શીખી ગયા નર સરોવર. તો આપણે ખાલી જગ્યામાં લખીશું નર સરોવર. 5, ગુજરાતમાં સૂર્ય મંદિર ખાલી જગ્યામાં આવેલું છે? તો મોઢેરા કે પાટણ? તો શું આવે? મોઢેરા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યામાં લખીશું મોઢેરા. હવે જોઈએ 3, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો અહીં આપણે વાક્ય વાંચવાનું છે, વિધાન એ સાચું હોય તો સામે સાચી એટલે કે ખરાની નિશાની, અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. તો જોઈએ 1, ગુજરાતનું સૌથી મોટું બંદર ભાવનગર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે કે ખોટું? તો ખોટું છે. તો આપણે સાની નિશાની કરીશું? ખોટાની. 2, મહી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? નર્મદા. અને અહીંયા આપી છે મહી. તો આ વિધાન છે ખોટું. તો આપણે સાની નિશાની કરીશું? ખોટાની. હવે જોઈએ 3, આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું 1/2થી વધુ મીઠું કચ્છના નાના રણમાં પાકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. તો આપણે સાની નિશાની કરીશું? સાચાની એટલે કે ખરાની. હવે જોઈએ 4, આરાસુર પર્વત પંચમહાલમાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે કે ખોટું? તો ખોટું. તો આપણે સાની નિશાની કરીશું? ખોટાની. 5, સોલંકી રાજા ભીમદેવે મોટેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. તો આપણે સાની નિશાની કરીશું? સાચાની. તો હવે જોઈએ 4, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખવાના છે. તો આપણે જોઈએ 1, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો આપણે આગળ શીખી ગયા શું આવશે? સુરખાબ. તો લખીશું સુરખાબ. 2, ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે છે? તો વિદ્યાર્થી મિત્રો, શું આવે? સિંહ. તો શું લખીશું? સિંહ. 3, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આવશે ગિરનાર પર્વત. તો આપણે લખીશું ગિરનાર. 4, સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો આપણે આગળ
આપણે શીખી ગયા કયા જિલ્લામાં, ડાંગ જિલ્લામાં. તો શું લખીશું? ડાંગ. નંબર 5, કઈ યોજના ગુજરાતની જીવાદોરી ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો, સરદાર સરોવર યોજના એ ગુજરાતની જીવાદોરી ગણાય છે. તો આપણે લખીશું સરદાર સરોવર યોજના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 20 શીખી ગયા અને એનું સ્વાધ્યાય પણ શીખ્યા. તો આપણે તમારે ગૃહ કાર્યમાં વિદ્યાર્થીઓ સ્વાધ્યાય એમાં પ્રશ્ન 1, 2, 3, 4 પ્રશ્નો લખવાના છે. તો આ છે તમારું ગૃહ કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 20 પૂરો થયો. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.